જામનગર ખાતે આવેલ વુલન મિલ કન્યા તાલુકા શાળામાં નિપુણ ભારત અંતર્ગત ગીજુભાઈ બધેકાના જન્મદિવસની ઉજવણીને લઈને શાળામાં અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એકથી બારમાં એકથી પાંચમાં વાર્તા કથન તેમજ છથી નવમાં વાર્તાલેખનનું આયોજન આચાર્ય રાજેશભાઈ બારોટના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું સીઆરસી તથા બીઆરસી કક્ષાએ ધોરણ એકથી બેની વાર્તા કથન સ્પર્ધા યોજાઈ હતી જેમાં ચુડાસમા પ્રિયાબા અને ધોરણ ત્રણથી ચારમાં જોશી વિભૂતિ તેમજ છથી નવમાં લેખનમાં ફટાણિયા નંદનીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં આ શાળાના જોશી વિભૂતિ જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે તેમણે પ્રથમ સ્થાન મેળવી અને શાળાનું ગૌરવ વધાર્યું છે મારી વાર્તાનું નામ મારી વાર્તાનું નામ ટાઠુ ટપુકડું છે અને મને જે મને જે પ્રિય ડાયલોગ ગમે છે તે હું તમને રજૂ કરીશ તમે જંગલના રાજા રાણી થઈને તમે જંગલના રાજા થઈને ઉનાળાની જે બાઈક જાવ છો સિંહ કે ભાગો ટાઠુ ટપુકડું આવ્યું તો સિંહ કે ઉભા રહ્યો ઉભા રહ્યો મને આખી વાત તો કે કે હું થયો અને આ ટાઠુ ટપુકડું કોણ છે મારું નામ જાની અલકાબેન રમેશભાઈ છે હું કન્યા તાલુકા શાળામાં નોકરી કરું છું આજે છેલ્લા વીસ વર્ષથી નોકરી કરું છું અમારી શાળામાં આવી રીતના અવારનવાર સ્પર્ધાઓ ગોઠવાય છે આ આ વખતે ગીજુભાઈ વધેકાના જન્મદિવસ નિમિત્તે બાળ વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં અમારી દીકરી વિભૂતિબેન જોશીએ સરસ મજાની વાર્તા કરી અને અમારી શાળાનું ગૌરવ વધારી અને અમે એને અમારા સ્કૂલ તરફથી તેને આગળ મોકલી હતી જેમાં એણે જુદી જુદી સ્પર્ધા ત્યાં ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં પછી તાલુકા લેવલની વાર્તા સ્પર્ધામાં બધામાં ભાગ લઈ અને રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં તે ઈડર ગઈ હતી અને ત્યાં એણે અમારા દીકરીએ અમારું સ્કૂલનું નામ રોશન કર્યું છે જેમાં સોળ બાળકોએ ભાગ લીધો હતો એમાં અમારી દીકરી વિભૂતિબેન નંબર લઈને આવી છે અમારા શાળાનું અમારા સ્કૂલનું ખૂબ જ એને ગૌરવ વધાર્યું છે